કરવાનો છે. વિભાગ સી ની ચર્ચા આપણે છેલ્લા લેક્ચરમાં કરતા હતા. વિભાગ સી માં આપણે દાખલા નંબર 7 જોયો હતો. એવો જ દાખલો છે વિભાગ સી દાખલા નંબર 11. વિભાગ સી દાખલા નંબર 11 પેજ નંબર છે 50. વિભાગ સી દાખલા નંબર 11 પેજ નંબર 50. રકમ જોઈએ શું આપણને કેટલી માહિતી છે. જો વર્ષ 2014 માટે એક વર્ગના કુટુંબની ખર્ચ પાત્ર સરેરાશ આવક 25,000 રૂપિયા હોય, 2014માં કોઈ એક કુટુંબની આવક માની લો કે 25,000 રૂપિયા હોય, અને જો તે વર્ગના વર્ષ 2014ના આધારે વર્ષ 2016ના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120, બે વર્ષ આપણને આપેલા છે, 2014નું વર્ષ ને 2016નું વર્ષ. 2014 જૂનું વર્ષ છે એટલે આપણે એને આધાર વર્ષ કહી શકીએ. 2016 નવું વર્ષ છે એને આપણે ચાલુ વર્ષ કહી શકીએ. 2014ની આવક આપણને આપી છે 25,000 રૂપિયા, અને 2016નો સૂચકાંક આપણને આપ્યો છે, 2016નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપણને આપ્યો છે 120. પછી શું કહે છે, તો વર્ષ 2016 માટે આ વર્ગના કુટુંબની ખર્ચપાત્ર આવકનું અનુમાન કરો. કેટલી માહિતી છે તમે વન બાય વન લખતો જાઓ. બે વર્ષ આપણને આપ્યા છે 2014 અને 2016. 2014 નો સૂચકાંક આપેલ નથી, 2014 નો સૂચકાંક આપેલ નથી, 2016 નો સૂચકાંક જે આપણે રકમમાં 120 આપ્યો છે. ત્યારબાદ 2014 ની આપણને ખર્ચપાત્ર માસિક આવક આપી છે, કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક આપી છે, એ લખી નાખી 2014 આવક રૂપિયા 25,000. અને આપણને એમ કીધું છે કે 2016ની ખર્ચપાત્ર આવકનું અનુમાન કરો. 2016ની આવકનું આપણને અનુમાન કરવાનું કીધું છે. આખી પરિસ્થિતિ આપણને રકમ મળશે, બે વર્ષ આપ્યા છે 2014 અને 2016. 2014ની આપણને આવક આપી છે 25,000 રૂપિયા. આગળ વધીએ તો 2016 માટેનો આપણને સૂચકાંક આપ્યો છે 120, અને આપણને કીધું છે કે 2016ની આવકનું અનુમાન કરો. હવે 2014 માટે આપણને સૂચકાંક આપેલ નથી, 2014 માટે ક્યાંય આપણને સૂચકાંક આપેલ નથી, તો આપણે આ 100 ધારી લેવાનું. આ આપણી ધારણા છે, ક્યાંય રકમમાં આપે નથી. આપણને ખબર છે જો કોઈ ભૂતકાળનું વર્ષ કે ભૂતકાળનો માસ હોય અને એના સૂચકાંક વિશે કોઈ પણ માહિતી ન આપેલી હોય તો આપણે એને 100 ધારી લેવાનો રહે. તો આપણે 2014 જે જૂનું વર્ષ હતું એનો સૂચકાંક આપણને રકમમાં આપેલ નથી એટલે આપણે 100 ધારી લેવું છે. હવે આખી પરિસ્થિતિ શું છે, તો કે 2014નો સૂચકાંક 100 છે, 2016 આવતા આવતા સૂચકાંક 120 થઈ ગયો છે. એનો અર્થ એવો કે આ બે વર્ષના સમયગાળાની અંદર મોંઘવારી 20% વધી છે. પછી શું કહે છે કે 2014ની અંદર કોઈ કુટુંબની આવક 25,000 રૂપિયા હોય તો 2016માં એની આવક કેટલી હોવી જોઈએ એનું આપણે અનુમાન કરવાનું છે. તો આપણું સૂત્ર છે, આની પહેલાના દાખલામાં પણ આપણે સૂત્રનો ઉપયોગ કર્યો હતો, હજી એક વાર કહી દો, પેજ નંબર 36 ઉપર એ સૂત્ર આપ્યું છે. પેજ નંબર 36 ઉપર
खर्च पात्र सरेराश मासिक आवक इज इक्वल टू अंश में चालू वर्ष नो सूचकांक छेद में आधार वर्ष नो सूचकांक एने गुणा आधार वर्ष नी आवक। तो सूत्र मूकी दे खर्च पात्र सरेराश मासिक आवक बराबर चालू वर्ष नो सूचकांक ना छेद में आधार वर्ष नो सूचकांक एने गुणे आधार वर्ष नो चालू वर्ष नो सूचकांक आपो चालू वर्ष नो सूचकांक आधार वर्ष नो सूचकांक तो आपे आ भारत वर्षे आधार वर्ष नो सूचकांक अने आधार वर्ष नी आवक आधार वर्ष नी आवक आपने आपेली छे। तो त्रणेय बाबत जे आपणे सूत्र में चिन्हित करेली छे ए आपणे रकम में आपेली छे। तो सूत्र में किंमत मूकी अने आपणे अनुमान मेळवी लीधुं। तो चालू वर्ष नो सूचकांक 120 ના છેદમાં આધાર વર્ષનો સૂચકાંક 100 અને એને ગુણ્યા આધાર વર્ષની આવક 25,000 રૂપિયા ગુણાકાર ભાગાકાર કરી અને જવાબ મેળવી 120 ભાગ્યા 100 ગુણ્યા 25,000 30,000 રક્ષણ મેળવવા માટે તમારી આવક 30,000 રૂપિયા હોવી જોઈએ। પાછલા દાખલાની જેમ આમાં આપણને ફાયદો કે નુકસાન મેળવવાનું કીધું નથી। પાછલા દાખલાની જેમ આ દાખલામાં આપણને ફાયદો કે નુકસાન મેળવવાનું કીધું નથી એટલે આ દાખલો અહીંયા આટલી ગણતરીથી પૂરો થઈ જાય। આ બે માર્કમાં વિભાગ સી માં વાર્ષિક પરીક્ષામાં પૂછાય એ અનુલક્ષેના દાખલા છે। આની પહેલાનો દાખલો પણ ગણ્યો આ સૂત્રની મદદથી આવી જ રીતના દાખલો ગણ્યો હતો પણ એ દાખલાની અંદર ફાયદો કે નુકસાન મેળવવાનું હતું। બે દાખલાનો તફાવત શું હતો તો કે આની પહેલાના દાખલાની અંદર આ ચાલુ વર્ષની આવક આપણને આપેલી હતી આની પહેલાના દાખલાની અંદર ચાલુ વર્ષની આવક આપણને આપેલી હતી આ દાખલાની અંદર આપણને ચાલુ વર્ષની આવક જ મેળવવાનું કીધું છે ફાયદો કે નુકસાન મેળવવાનું નથી। એટલે ખરેખર જોવા જઈએ તો પાછલા દાખલા કરતા આ દાખલો વધારે ટૂંકો છે ખ્યાલ આવે છે। તો આવી રીતના આપણે બે દાખલા આ ગણ્યા અને પહેલાના લેક્ચરમાં એ દાખલો ગણ્યો હતો આ સૂત્રનો ઉપયોગ કરીને આજે આ દાખલો ગણ્યો આ સૂત્રનો ઉપયોગ કરીને આની પહેલા પણ એક યાદ છે સ્વાધ્યાય નંબર 1.4 ની અંદર પણ આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને દાખલા નંબર 1 ગણ્યો હતો જેમાં આપણે સિગ્મા આઈ ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ નો સૂત્રનો ઉપયોગ કરી આખું કોષ્ટક બનાવી ચાલુ વર્ષનો સૂચકાંક મેળવી અને પછી આપણે આ સૂત્ર મેળવ્યું। કહેવાનો બાબત ઈ કે આ સૂત્રનો ઉપયોગ કરી ટોટલ આપણે 3 દાખલા ગણ્યા છે અને ચોથો દાખલો હોય આપણને ક્યાંય સ્વાધ્યાયમાં આવ્યો નથી। તો આ સૂત્રનો ઉપયોગ કરી આપણે 3 દાખલા ગણ્યા છે એક કોષ્ટક વાળો એક આની પહેલાનો ફાયદો કે નુકસાનવાળો અને આ એની કરતાં પણ સરળ ડાયરેક્ટ આપણે ચાલુ વર્ષની આવકનું જ અનુમાન મેળવવાનું કીધું હતું। તો આના પછીના દાખલાને ટોપિકમાં મારે તમને લઈ જવા હોય તો આ દાખલા થ્રુ જ આના પછીના ટોપિકમાં જવાશે કેવી રીતે તો કે આ દાખલાની અંદર તમે સૂચક આંકનો ઉપયોગ કરી આ દાખલાની અંદર તમે સૂચક આંકનો ઉપયોગ કરી આવકનું અનુમાન મેળવ્યું
જે કરવું છે આ ત્રણેય દાખલાઓ આ પ્રકારના ત્રણેય દાખલાઓની અંદર સૂચક આંકનો ઉપયોગ કરી તમે ચાલુ વર્ષની આવકનું અનુમાન મેળવો એની કરતા એક્ઝેક્ટ વિપરીત આના પછીનો દાખલો છે કે તમને બે વર્ષની આવક આપેલી હશે એટલે કે ચાલુ વર્ષની આવક આપેલી હશે અને તમને આધાર વર્ષની આવક આપેલી હશે એના આધારે તમારે સૂચકાંક મેળવવાનો છે શું કહેવામાં આવે છે તો કે આવા ત્રણ દાખલાની અંદર સૂચકાંક ઉપરથી આવક મેળવી હવેનો એક દાખલો એવો છે કે જેમાંથી આવક ઉપરથી આપણે સૂચકાંક મેળવવાનો છે તો એક્ઝેક્ટ આની કરતા ઓપોઝિટ દાખલો થાય તો મને હવે ખ્યાલ હશે કે આપણે આવા ત્રણ દાખલા ગણી ચૂક્યા છે એટલે મને એવી ધારણા છે કે હવે તમને આ પ્રકારના દાખલા ફાવી ગયા હશે સૂચકાંક ઉપરથી આવકનું અનુમાન લેવું હવે આવક ઉપરથી સૂચકાંકનું અનુમાન મેળવવાનું છે દાખલો ગણવાનો છું દાખલા નંબર 12 પેજ નંબર 50 વિભાગ સી રકમ વાંચીએ કેટલી બાબતો આપણને કેટલી માહિતી આપણને રકમમાં આપી છે એક કામદારની વર્ષ 2015 માં માસિક સરેરાશ આવક 16000 રૂપિયા છે 2016 માં એ આવક વધીને 20000 રૂપિયા થઈ ગઈ છે તો શું કહે છે કે વર્ષ 2015 ની સરખામણીમાં વર્ષ 2016 ની આવકનો સૂચકાંક મેળવો બે વર્ષ આપણને આપેલા છે 2015 નું વર્ષ અને 2016 નું વર્ષ જૂનું વર્ષ હોય એ આધાર વર્ષ કહેવાય આધાર વર્ષનો આવક કહેવાય નવું વર્ષ હોય એને ચાલુ વર્ષની આવક કહેવાય તો આપણી પાસે બે વર્ષ છે અને બે આવક આપણને આપી છે આધાર વર્ષની આવક છે 16000 રૂપિયા છે અને ચાલુ વર્ષની આવક છે 20000 રૂપિયા છે હવે આ દાખલામાં આપણે આવક ઉપરથી સૂચકાંકનો અંદાજ મેળવવાનો છે તો પહેલા જેટલી માહિતી આપણને રકમમાં આપી છે એ લખી નાખો અને પછી સમજો તો વર્ષ 2015 ની આવક કેટલી આવી છે રૂપિયા 16000 વર્ષ 2016 ની આવક આપણને આવી છે 20000 રૂપિયા ત્યારબાદ 2015 ની સરખામણીમાં વર્ષ 2016 નો સૂચકાંક મેળવવાનો તો સૂચકાંકની વાત છે તો વર્ષ 2015 નો સૂચકાંક અને વર્ષ 2016 માટેનો સૂચકાંક વર્ષ 2016 ના સૂચકાંક તો આપણે અનુમાન કરવાનું છે બે વર્ષ છે 2015 2016 2015 જૂનું વર્ષ છે એટલે એના આધાર વર્ષ કહેશું 2016 છે નવું વર્ષ છે એટલે એને આપણે ચાલુ વર્ષ કહેશું બે વર્ષની આવક આપણને આપી છે જૂના વર્ષની આવક 16000 છે નવા વર્ષની આવક 20000 રૂપિયા આપી છે અને નવા વર્ષનો સૂચકાંક મેળવવાનો આપણને કીધો છે જૂનો સૂચકાંક એટલે કે 2015 નો સૂચકાંક આપણને રકમમાં આપેલ નથી એટલે આપણે અહીંયા શોધાઈ ગયું છે દરેક દાખલાની જેમ જૂના વર્ષનો અથવા તો જૂના માસનો સૂચકાંક આપણને ન આપેલો હોય તો આપણે એને શોધવાનો રહે હવે આવક ઉપરથી સૂચકાંક મેળવવાનો છે તો એક સૂત્ર લખું છું જે આપણને ચોપડીમાં ક્યાંય આપ્યું નથી પણ રકમના આધારે આપણે આપણે એમાં સૂત્ર બનાવી લઈએ આ સૂત્ર કદાચ તમે પરીક્ષામાં ન લખો તો ચાલો આ તો સમજાવવા માટે હું લખું તો 2000
સો નો સૂચકાંક બરાબર ચાલુ વર્ષની આવક ના છેદમાં આધાર વર્ષની આવક એને ગુણ્યા આધાર વર્ષનો સૂચકાંક ચાલુ વર્ષની આવક નવા વર્ષ 20,000 રૂપિયા આધાર વર્ષની આવક અને એને ગુણ્યા આધાર વર્ષનો સૂચકાંક આધાર વર્ષનો સૂચકાંક આપણે 100 ધારેલો છે તો અહીંયા ગુણ્યા 100 તો 20,000 ભાગ્યા 16,000 એને ગુણ્યા 100 કરીએ આપણને સૂચકાંક મળે છે 125 આ શું મળ્યું તો કે વર્ષ 2016 વર્ષ 2016 નો જે આપણે સૂચકાંક મેળવવાનો કીધો હતો એ વર્ષ 2016 નો સૂચકાંક આપણને 125 મળ્યો ખ્યાલ આવે છે તો આની પહેલાના જે આપણે બે દાખલા ગણ્યા એની કરતા એક્ઝેક્ટ વિપરીત દાખલો તો મેં પહેલા કીધું એ પ્રમાણે જૂના દાખલાઓની અંદર આપણને સૂચકાંકના આધારે આવકનું અનુમાન મેળવવાનું કીધું આ દાખલાની અંદર આપણને આવકના આધારે સૂચકાંક મેળવવાનું કીધું બીજી એક વસ્તુ હું તમને કહું એક આપણી પાસે સૂત્ર હતું આ સૂચકાંક મેળવવા માટે આવું કે P1 ના છેદમાં P0 એને ગુણ્યા 100 સૂચકાંક I બરાબર P1 ના છેદમાં P0 એને ગુણ્યા 100 આ શું દર્શાવે તો કે ચાલુ વર્ષનો ભાવ શું દર્શાવે ચાલુ વર્ષનો ભાવ આ શું દર્શાવે તો કે આધાર વર્ષનો ભાવ ભાવ એટલે કે પ્રાઇસ તો આ સૂત્રને અનુલક્ષીને જ આ સૂત્ર બન્યું છે અહીંયા જે મેં જે સૂત્ર લખ્યું છે કે ચોપડીમાં આપેલ નથી તો પણ મેં જે આ અહીંયા જે સૂત્ર લખ્યું છે એ આના આધારે જ લખ્યું છે કે ભાઈ ચાલુ વર્ષનો ભાવ અહીંયા શું લખ્યું ચાલુ વર્ષની આવકો ફેર એટલો છે કે આપણને આ દાખલાની અંદર આવક આપી છે એટલે મેં આ પ્રાઇસ વાળું ભાવ વાળું સૂત્ર લખેલ નથી પણ કામ તો બે સરખું જ આપે છે જો શબ્દ સરખા હોત તો કેવાનો ભાવ અર્થ એટલો કે આમાં આપણને આવક શબ્દ આપેલ છે એટલે આ ભાવ એટલે કે પ્રાઇસ વાળું સૂત્ર લખવું હિતાવ નહોતું પરંતુ બે નું કામ તો સરખું જ છે આ સૂત્ર શું દર્શાવે તો કે ચાલુ વર્ષનો ભાવ અહીંયા આપણે શું લખ્યું ચાલુ વર્ષની આવક શબ્દ અહીંયા આવક છે એટલે મે આ સૂત્ર લખેલ નથી પણ કામ તો લગભગ સરખું જ આપે છે ખ્યાલ આવે છે અહીંયા ચાલુ વર્ષ આધાર વર્ષ ચાલુ વર્ષ આધાર વર્ષ પરંતુ શબ્દોમાં ફેર છે આવક અને ભાવ એટલે આ દાખલાની અંદર આપણને આવક શબ્દ આપેલ છે એટલે આ સૂત્ર લખેલ નથી કદાચ એને ખર્ચ અથવા તો ભાવ શબ્દ આપેલો હોત રકમમાં આ સૂત્ર મૂક્યું ખ્યાલ આવે છે લગભગ બે કામ સરખું જ આપે છે પણ શબ્દોની મારામારીના કારણે આ સૂત્ર અમે લખેલ છે ચોપડીમાં ક્યાંય આપેલ નથી કદાચ તમે વાર્ષિક પરીક્ષાની અંદર આ સૂત્ર ન લખો તો પણ ચાલશે ડાયરેક્ટ ગણતરી દર્શાવી દો આ માહિતી નથી અને ગણતરી દર્શાવી દો તો પણ ચાલશે પણ આની પહેલા જે આપણે બે દાખલા કર્યા એના તો સૂત્ર આપણને ચોપડીમાં આપેલ જ છે એટલે આની પહેલાના જે દાખલા કર્યા એનું તો સૂત્ર મૂકવું જરૂરી છે આ સૂત્ર આપણને ક્યાંય ચોપડીમાં આપ્યું નથી એટલે કદાચ તમે આ સૂત્ર ન લખો તો ચાલશે પણ લખો તો સારું કારણ કે આમાં કંઈ સૂત્ર બનાવવામાં કંઈ નવીન વસ્તુ નથી ચાલુ વર્ષનો
આવક ના છેદ માં આધાર વર્ષ ની આવક એને ગુણ્યા આધાર વર્ષ નો સૂચક જે આપણે ચોપડી માં રકમ આપી છે એની ઈજ માહિતી આપણે સૂત્ર પ્રમાણે ગોઠવીને લખી નાખી છે તો ખ્યાલ આવે છે આની પહેલા નો જે દાખલો હતો એની કરતા આની પહેલા ના જે બે દાખલા હતા એની કરતા આ એક્ઝેક્ટ રીપીટ દાખલો છે અને આવો એકમાત્ર દાખલો છે આખી ચોપડી માં એટલે આવા અને પછીના દાખલા આવા મળશે નહીં પ્રેક્ટિસ માટે હું તમને આપીશ ખ્યાલ આવે છે આની પછીના લેક્ચરની અંદર પણ આવા જ નાના દાખલા ગણશું પણ આની પહેલા થોડાક અલગ દાખલા ગણશું